કેશોદ બાયપાસે તારીખ 29 માર્ચ થી તારીખ 6 એપ્રિલ સુધી રામદેવજી મહારાજનો મંડપ અને 12 પહોર પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતા લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. તારીખ 29 માર્ચના દિવસે મંડપ અને જવારા કુંભ સ્થાપના કરવામાં આવ્યું હતું. તારીખ 3 એપ્રિલના રોજ જ્યોત પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તારીખ 5ના રોજ પાઠ વિસર્જન થયું હતું, જ્યારે તારીખ 6ના રોજ મંડપ પ્રાગટ્ય એટલે કે મંડપ ખડો થતા આગળની રાત્રિ અને મંડ પ્રાગટ્ય સમયે લાખોની સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે રાત્રિના રાજકોટના કોઠારિયા સ્થિત રામા મંડળ, ભાયાવદર સ્થિત રાધે કીર્તન મંડળી દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત ગોરેજ વછરા ધૂન મંડળ, ચિંગરિયા ગામના ગોપાલ ધૂન મંડળ, કેશોદ નકલંગ ધૂન મંડળ, ચંદવાણા ધૂન મંડળ દ્વારા ધૂન ભજન કીર્તન બોલાતા ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. આ મંડપ કાર્યક્રમ દરમિયાન દરરોજ સવારે અને સાંજે સામૈયા કરવામાં આવતા ભક્તો ઉમટી પડ્યા હતા. મંડપમાં ઉપસ્થિત સંતો મહાત્માઓએ સૌ કોઈ માટે આશીર્વચન પાઠવ્યા હતા. મંડપ પ્રાગટ્ય દિવસ પૂર્વ તારીખ 5ની રાત્રિના લાખોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા મંડપ સ્થળે મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, ઘર સુશોભિત કરવાની ચીજ વસ્તુઓ, બાળકોના રમકડાની ખરીદી કરી આનંદ માણ્યો હતો. આ મંડપ પ્રસંગ સફળ બને તે માટે કેશોદ શહેરના અગ્રણીઓએ, દાન કરતા તેમજ અલગ અલગ સંસ્થાના કાર્યકરોએ કામે લાગતા કેશોદના આ મંડપના ચો તરફ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પોલીસ દ્વારા મંગલ પ્રાગટ્યની પૂર્વ રાત્રિએ સફળતાપૂર્વક ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે પ્રકારની ઉત્કૃષ્ટ કાર્યવાહી કરી હતી. આસપાસના દરેક ગામમાંથી અગ્રણીઓ, યુવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિસ્ત જાળવ્યું હતું. પુત્ર વાલા ગણેશ ને હે સમા